નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ અગિયારના ભાગ બેના એકમ નંબર અગિયાર એના બીજા ભાગની આપણે વાત કરવાની છે અગાઉ આપણે ભાગ એકની અંદર પી વિભાગના જે તત્વો છે એ તત્વો એમની રાસાયણિક સામાન્ય વર્તણૂક એમની ક્રિયાશીલતા ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં તેમની બંધ બનાવવાની ક્ષમતાના સંદર્ભમાં આપણે જોઈ ગયા છીએ આ સાથે સાથે આપણે સમૂહ તેરના જે કંઈ પણ તત્વો છે એ તત્વોના સામાન્ય ગુણધર્મો આવર્તનીય ગુણધર્મોની વાત કરી છે આ ઉપરાંત આ તત્વોની અંદર મુખ્યત્વે બોરોન અને એલ્યુમિનિયમ તત્વો આ બે તત્વો વિશે આપણે વધારે ફોકસ કરીએ છીએ આ તત્વોના સંયોજન વિશે આપણે ધ્યાનમાં લઈએ છીએ તે અંતર્ગત આપણે જ્યારે રાસાયણિક ગુણધર્મોની શરૂઆત કરી હતી તો એ રાસાયણિક ગુણધર્મોમાં અત્યાર સુધી આપણે જે કંઈ પણ રાસાયણિક ક્રિયાશીલતાના વલણો જોઈ ગયા છીએ એ વલણોની અંદર આજે આપણે આગળ ઓક્સિજન સાથેની સક્રિયતા કેવી છે અથવા તો પ્રતિક્રિયાત્મકતા કેવી છે એના વિશે આપણે અહીં ટેરીટોપ ઉપર ધ્યાનથી જોઈ લઈએ હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા તેના માટે આપણે આવું કહી શકીએ છીએ કે આ તત્વ ઓક્સિજન સાથે સામાન્ય પ્રક્રિયા ઈ દ્વારા આપણે તત્વોને દર્શાવીશું એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ અને ઈ ટુ ઓ થ્રી અણુસૂત્ર ધરાવતા ઓક્સાઇડ પ્રાપ્ત થશે ઓક્સાઇડ સંયોજનોમાં ખાસ કરીને જોઈએ તો બોરોન સ્ફટિકમય સ્વરૂપે આ પ્રક્રિયા સક્રિયતા ધરાવતું નથી પરંતુ અસ્ફટિકમય સ્વરૂપે સક્રિયતા ધરાવે છે એલ્યુમિનિયમની સપાટી પર તેના ઓક્સાઇડનું પાતળું સ્તર લાગી જતું હોય છે પરિણામ સ્વરૂપ ની સપાટી ઝાંખી પડે છે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા વધતી જાય છે મિત્રો બીજી બાબત અહીંયા ધ્યાનમાં લઈએ તો બોરોનનો જે ટ્રાયોક્સાઇડ છે એ સ્વભાવે એસિડિક છે અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ કારણ કે બોરોન અધાતુ તરીકેનો ગુણધર્મ ધરાવે છે ત્યારે એલ્યુમિનિયમ અને ગેલિયમના ટ્રાયોક્સાઈડ બંને ઉભય ગુણધર્મી છે એટલે કે તેઓ એસિડ બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે છે ઇન્ડિયમ અને થેલિયમના ટ્રાયોક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે ઇન્ડિયમ અને થેલિયમ થેલિયમમાં ઓક્સાઇડનો બેઝિક ગુણધર્મ દર્શાવે છે કે ઇન્ડિયમ થેલિયમ ધાતુ તરીકેનો ગુણધર્મ ધરાવે છે અન્ય પ્રક્રિયામાં જોઈએ તો નાઇટ્રોજન સાથે ખાસ કરીને બોરોન અને એલ્યુમિનિયમ તત્વો સંયોજાય અને નાઇટ્રાઇડ સંયોજનો બનાવે છે કે જેમાં ઈ બોરોન અથવા એલ્યુમિનિયમ તત્વ તરીકે અહીં દર્શાવવામાં આવેલ છે આ ઉપરાંત અન્ય રાસાયણિક પ્રક્રિયામાં જોઈએ તો એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા ખાસ કરીને એસિડ સાથેની પ્રક્રિયામાં આપણે એમ કહી શકીએ છીએ કે મધ્યમ સ્તરના તાપમાને બોરોન એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી જ્યારે એલ્યુમિનિયમ મંદ એચસીએલમાં સીએલમાં ઓગળી એચ ટુ વાયુ મુક્ત કરે છે મિત્રો અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈ લઈએ એચસીએલ એ નોન ઓક્સિડાઇઝિંગ એસિડ તરીકે વર્તે છે અને એલ્યુમિનિયમ ધાતુ એસિડ એચ સીએલમાં જલીય એસિડ એચસીએલમાં એ દ્રાવ્ય થઈ અને એ એલ પ્લસ થ્રી આયન સ્વરૂપ એટલે કે એલ્યુમિનિયમ ધાતુનું ઓક્સિડેશન થાય છે અને એચસીએલમાં રહેલા એચ પ્લસ ટુ રિડક્શન થઈ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાથી એલ્યુમિનિયમનો ક્લોરાઈડ જલીય દ્રાવણમાં આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો જોવા મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે જ્યારે સાંદ્ર એચ એનો થ્રીની એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયા ખાસ થતી નથી તેના પાછળનું મુખ્ય રીઝન એ છે કે એલ્યુમિનિયમ ધાતુની સપાટી ઉપર સાંદ્ર નાઇટ્રિક એસિડ દ્વારા તેના ઓક્સાઇડનું રક્ષણાત્મક સ્તર બની જાય છે પરિણામે એલ્યુમિનિયમ ધાતુ પેસિવ એટલે કે નિષ્ક્રિય બની જાય છે પરિણામે આપણે એમ કહી શકીએ કે એલ્યુમિનિયમ ધાતુ સાંદ્ર એચ એનોત્રી સાથે આગળ પ્રક્રિયા કરતી નથી એટલે સાંદ્ર નાઇટ્રિક એસિડને એલ્યુમિનિયમના પાત્રમાં ભરવો તો પણ ભરી શકાય જ્યારે જલીયા એચસીએલને એલ્યુમિનિયમના પાત્રમાં ભરી શકાય નહીં તો મિત્રો આવા પ્રકારના એપ્લાઇડ ક્વેશ્ચન તમને પરીક્ષામાં એક માર્ક કે બે માર્કની અંદર પૂછી શકાય એ જ રીતે એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચનમાં પણ આવા મુદ્દાઓનો ઉપયોગ થઈ શકે છે એલ્યુમિનિયમ મંદ એસસીઆર સાથે પ્રક્રિયા કરી નીચે પૈકી કઈ નિપજ આપે તેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આ હાઇડ્રોજન વાયુનું એસટી પીએ કદ ઉપર આધારિત એટલે કે તત્વ યુગમિતિય ગણતરી પર આધારિત ક્વેશ્ચન પણ તમને આ પ્રક્રિયા પર આધારિત પૂછી શકાય કે જેનો મહાવરો તમે એકમ નંબર એકની અંદર કરી ચૂક્યા છો આ ઉપરાંત બેઝ સાથેની પ્રક્રિયા ધ્યાનમાં લઈએ તો બોરોન મધ્યમસરના તાપમાને પણ બેઝ સાથે પ્રક્રિયા કરતો નથી જ્યારે એલ્યુમિનિયમ જલીય આલ્કલી એટલે કે બે સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે તો અહીં એલ્યુમિનિયમ ધાતુની જેલીય આલ્કલી એને સાથેની પ્રક્રિયા કરીએ તો એલ્યુમિનિયમ ધાતુનું ઓક્સિડેશન થઈ એ એલ પ્લસ થ્રીમાં રૂપાંતર થશે આ એ એલ પ્લસ થ્રી આયન ઓએચ માઇનસ આયન સાથે જોડાઈ અને એ એલ ફોર માઇનસ સંકીર્ણ આયન બનાવે છે જેને એને પ્લસ આયન વડે તટસ્થગણ થઈ જાય છે એટલે આપણને એની પણ જ મળશે એકવીસ સ્ટેટની અંદર એને એ એલ ઓ ફોર જેને આપણે આઈયુપીસી પ્રમાણે નામ આ રીતે આપી શકીએ છીએ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ આયન અને એની સાથે સોડિયમ જોડાયો છે એટલે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ ફરી અહીં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે તત્વયુગમિત્ય ગણતરી પર આધારિત ક્વેશ્ચન પણ અહીંયા આગળ પૂછી શકાય સાથે સાથે તમને એવો પણ ક્વેશ્ચન ક્યાંક જોવા મળશે કે ડ્રેનેજ પાઇપને સાફ કરવા માટે એલ્યુમિનિયમ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ વપરાય છે કારણ હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુ ફોર્સફુલી કચરો જે છે એને ધકેલે છે પરિણામે ડ્રેનેજ લાઇન જે છે એ સાફ થઈ શકે છે આ ઉપરાંત અન્ય પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આ તત્વો મોટે ભાગે ટ્રાય હેલાઇટ પ્રકારના સંયોજનો બનાવે છે જેથી કરીને આ તત્વોને સામાન્ય સંજ્ઞા ઈ દ્વારા દર્શાવીએ તો બે મોલ આ તત્વોના પરમાણુઓ ડાય હેલોજન સાથે પ્રક્રિયા કરી વાયુ સ્વરૂપમાં અને ટુ ઇ એક્સ થ્રી સંયોજન બનાવશે કે જેમાં ભાગે હેલોજન તરીકે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન કે હોઈ શકે છે અહીં ખાસ નોંધવું જોઈએ કે ટ્રાય ટ્રાયઆયોડાઈટ જોવા મળતો નથી આ ઉપરાંત બીજી અગત્યની બાબત ધ્યાનમાં લઈએ તો ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ આ ત્રણ તત્વો મુખ્યત્વે ઈ એક્સ પ્રકારના મોનોહેલાઇડ સંયોજનો પણ બનાવી શકે છે કારણ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમની પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે એટલે માત્ર ત્રણ તત્વો જ પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા મોનોહેલેન્ડ સંયોજનો બનાવી શકે છે હવે આપણે આગળ બીજા મુદ્દા તરફ જઈએ તો એ છે બોરોનના સંયોજનો બોરોનના સંયોજનોની અંદર પ્રથમ સંયોજન આવે છે બોરેક્સ બોરેક્સનું અણુસૂત્ર એનએ ટુ બિફોર ઓ સેવન ઇન્ટુ ટેન એચ ટુ લખાય છે અથવા તેને અન્ય રીતે એન એ ટુ ઇન્ટુ બ્રેકેટ બી ફોર ઓ ફાઇવ ઓ એચ ફોર ટાઈમ્સ બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ એટ એચ સ્વરૂપમાં પણ લખી શકાય છે કારણ એટલું જ છે કે બોરેક્સનું વાસ્તવિક બંધારણ આપણે ધ્યાનમાં લઈએ તો એમાં બે બોરોન પરમાણુઓ કે જેઓ એસપી સંકરણ ધરાવે છે અને આ બે બોરોન પરમાણુઓ કે જેઓ એસપી થ્રી સંકરણ ધરાવે છે એટલે કે બે બોરન પરમાણુઓ અલગ અલગ પ્રકારના સંકરણ ધરાવતા હોવાથી આ બે બોરન પરમાણુઓના ત્રણ બંધ બને છે ત્યારે આ બે બોરન પરમાણુઓ કુલ ચાર બંધ બનાવે છે માટે આ સંકીર્ણની અંદર બી ફોર ઓ ફાઈ ઓ એચ ફોર ટાઈમ્સ ટુ માઇનસ આયન આપણને જોવા મળશે એટલે આ ચતુષ્કેન્દ્રીય સંકીર્ણ છે કે જેમાં બોરોન પરમાણુઓ ચાર કેન્દ્રમાં આવેલા છે અને એની સાથે ઓએચ માઇનસ આયન જોડાયેલો છે એટલે કે ઓએચની સંખ્યા ચાર થઈ અને બ્રિજ સ્વરૂપે બે બોરોન પરમાણુઓ વચ્ચે ઓક્સિજન પરમાણુ આવેલો છે એટલે ટોટલ ઓક્સિજન પરમાણુની સંખ્યા કુલ પાંચ થઈ એટલે બી ફોર ઓ ફાઈવ આ પ્રકારે તે બંધારણ ધરાવે છે હવે આપણે જોઈએ આગળ તેના ગુણધર્મ વિશે તો બોરેક્સનું જલીય દ્રાવણ જલ વિભાજનને કારણે બેઝિક હોય છે જેને અહીંયા પ્રક્રિયા દ્વારા દર્શાવવામાં આવેલ છે એનએ ટુ બી ફોર સેવન બોરેક્સ જલ વિભાજન દરમિયાન એનએચ એટલે કે જલીય દ્રાવણમાં બેઝ ઉત્પન્ન કરે છે પ્રબળ બેઝ ઉત્પન્ન કરે છે માટે તેનું જલીય દ્રાવણ બેઝિક છે મિત્રો આના પરથી પ્રશ્ન પૂછાય કે બોરેક્સને પાણીમાં ઓગાળતા તેનું જલીય દ્રાવણ કેવા પ્રકારની પ્રકૃતિ ધરાવતું હોય લિટમસ ઉપર શું અસર કરે છે અથવા કઈ ઘટનાને કારણે તે જલીય દ્રાવણ બેઝિક ધરાવે છે આ ઉપરાંત બોરેક્સ ઉપર તાપમાનની શું અસર થાય છે એને પણ અહીં પ્રક્રિયા દ્વારા આપણે ધ્યાનમાં લઈ લઈએ તો બોરેક્સને જો ગરમ કરવામાં આવે છે તો એમાંનું જે સ્ફટિક જળ છે એ ઉડી જાય છે અને એને ટુ બી ફોરો સેવન પ્રાપ્ત થશે આ પદાર્થને આગળ વધુ ગરમ કરવામાં આવે તો એમાંથી બે પદાર્થોનું મિશ્રણ ધરાવતો પારદર્શક બોરેક્સ મણકો આપણને પ્રાપ્ત થશે કે જે મુખ્યત્વે સોડિયમ મેટાબોરેટ અને બોરિક એન હાઇડ્રાઇડ ધરાવે છે મિત્રો આ જે પારદર્શક બોરેક્સ મણકો છે એનો ઉપયોગ કરી અને આપણે પ્રાયોગિક રીતે ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર બોરેક્સ મણકા કસોટીમાં પણ આનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કે આ રીતે બનતા બોરેક્સ મણકાને કોઈ પણ ધાતુના તે ક્ષારની અંદર ડૂબાડી અને પછી એને ફરીથી ગરમ કરવામાં આવે બરરની જ્યોતમાં તો આ જે મણકો છે એ મણકો ઠંડો થયા પછી કેવા પ્રકારનો રંગ દર્શાવે છે એને આધારે આપણે એ ધાતુઆયન કયો હાજર છે તે કહી શકીએ છીએ જેનું ઉદાહરણ અહીં આપેલું છે દાખલા તરીકે કોબાલ્ટનો ક્ષાર હોય એ ક્ષાર ધરાવતા પદાર્થમાં બોરેક્સ મણકો ઉભાડી અને પછી બંનેની જ્યોતમાં ગરમ કરવામાં આવે તો ત્યાર પછી એ બોરેક્સ મણકાનો રંગ વાદળી જોવા મળે છે કે જે કોબાલ્ટ આયની હાજરી બતાવે છે એ જ રીતે નિકલ આયની હાજરી હોય તો કથ્થે રંગનો આપણને બોરેક્સ મણકો જોવા મળશે ક્રોમિયમ ધાતુની હાજરી હોય એટલે કે ક્રોમિયમ ધાતુના આયનની હાજરી હોય તો આપણને લીલો રંગ જોવા મળશે એટલે કે બોરેક્સ મણકા કસોટી દ્વારા આપણે ધાતુના સંયોજનમાં કયા પ્રકારનો ધાતુ આયન હાજર છે તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ આ સાથે સાથે બોરેક્સ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે ઠંડા પાણીમાં અલ્પ દ્રાવ્ય પરંતુ ગરમ પાણીમાં તે દ્રાવ્ય થાય છે આ પણ ગુણધર્મ આપણે ધ્યાનમાં લઈશું હવે ત્યાર પછી આવે છે ઓર્થોબોરિક એસિડ મિત્રો ઓર્થોબોરિક એસિડને એસથ્રી બિયોત્ત્રી અણુસૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે અહીં બોરિક એસિડનું બંધારણ દર્શાવવામાં આવેલું છે બોરિક એસિડના બંધારણમાં અહીં જોઈ શકાય છે કે બોરોન પરમાણુ સાથે ત્રણ ઓએચ સમૂહ જોડાયેલા છે બોરોનનું સંકરણ એસપી હોવાથી બોરોન સાથે ત્રણ ઓએચ સમૂહો સમતલીય ત્રિકોણાકારે ગોઠવાયેલા હોય છે તો આવો એક એસ થ્રી બી થ્રીનો અણુ સમતલીય ત્રિકોણાકારે જે ગોઠવાયેલો છે એની સાથે બીજો એસ થ્રી બીઓત્રીનો અણુ એટલે કે બી ઓ અણુ હાઇડ્રોજન બંધથી જોડાયેલો જોવા મળે છે એટલે અહીં એક એસથ્રી બીઓ થ્રીના ઓક્સિજન સાથે બીજા એસ થ્રી ધન ધનવિજ્વરિત હાઇડ્રોજન એચ બંધ બનાવે છે આ પ્રમાણે બોરિક એસિડની અંદર એસથ્રી બીઓ થ્રીના અણુઓ સમતલીય રચનામાં એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે હવે મિત્રો બોરિક એસિડની બનાવટ વિશે આપણે ધ્યાનમાં લઈએ તો બોરિક એસિડને બોરેક્સની જલીય એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે જેમ કે એનએ ટુ બી ફોરો સેવન બોરેક્સને એચ સીએલ સાથે જલીય માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને ચાર મોલ બી ઓ એચ ત્રાઇસ એટલે કે એચ થ્રી બી થ્રી બોરિક એસિડ પ્રાપ્ત થશે અને સોડિયમ ક્લોરાઇડ મુક્ત થશે આ ઉપરાંત બોરોનના કેટલાક સંયોજનો જેવા કે તેના ટ્રાહેલાઇડ સંયોજન આ ઉપરાંત હાઈડ્રેડ સંયોજન તરીકે ડાયબોરેન અથવા અહીં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એવો બોરેનનું નાઇટ્રાઇડ સંયોજન લઈ અને આ બધા સંયોજનોનું જલ વિભાજન થઈ શકે છે કારણ બોરોનના જેટલા પણ સંયોજન અહીંયા આગળ આપણે દર્શાવ્યા છે એ બધા સસંયોજક સંયોજનો છે અને આ સંયોજનોમાં જલ વિભાજન પામવાની પ્રકૃતિ રહેલી હોવાથી જલ વિભાજન થઈ એમાંથી બોરિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો અહીં ડાયબોરીનની એચ ટીઓ સાથેની જે જલ વિભાજનની પ્રક્રિયા છે એનાથી બોરિક એસિડની સાથે સાથે હાઇડ્રોજન વાયુ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે તો હાઇડ્રોજન વાયુ નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે કઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો નથી આવી રીતે ક્વેશ્ચન તમને પૂછાય કમ્પ્લીટ ધ રિએક્શન નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો અથવા નીચેના પદાર્થોની જલવિભાજન પ્રક્રિયાના સંતુલિત સમીકરણ લખો આવી રીતે પણ પ્રશ્ન તમને અલગ અલગ પ્રકારનો પૂછી શકાય હવે આપણે જોઈએ છીએ બોરિક એસિડના ગુણધર્મો તો બોરિક એસિડ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે સ્પર્શે ચીકણો છે સાથે સાથે તે પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે તે નિર્બળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તે છે મિત્રો અહીં એક વસ્તુ ખાસ સ્પષ્ટતા કરવાની જરૂર છે બીજા મુદ્દામાં આપણે અહીંયા આગળ એનો ઉલ્લેખ કરીએ છીએ સામાન્ય રીતે કોઈપણ એસિડ માટે આપણે એવું કહીએ કે જે પદાર્થ જલીય દ્રાવણમાં એચ પ્લસ ગુમાવે છે એચ પ્લસ આને કણથી ઉત્પન્ન કરે છે પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનું દાન કરે છે એવા પદાર્થને આપણે એસી તરીકે ઓળખાવીએ છીએ પણ મિત્રો અહીં બોરિક એસિડ એ પ્રોટોન દાતા તરીકે વર્તતો નથી ભલે આપણે એનું સૂત્ર એસ થ્રી બીઓ થ્રી લખીએ છીએ વાસ્તવમાં બોરોનને પોતાની સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થયેલી નથી પરિણામે તે જ્યારે પાણીમાં તેને દ્રાવ્ય કરવામાં આવે છે તો પાણીના અણુમાં રહેલા ઓએચ માઇનસ પાસેથી આ બોરોન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે પરિણામે તે બી ઓએચ ફોર માઇનસ એટલે કે ચતુષ્ફલકીય આવો સંકીર્ણ બનાવી દેશે ટેટ્રાહાઈડ્રોક્સ માટે તે ઇલેક્ટ્રોનિકમાં સ્વીકારી લુઈસ એસિડ તરીકે વર્તે છે પરિણામે આપણને એક મોલ એસ્ત્રીઓ પ્લસ ઉત્પન્ન થતો જોવા મળે છે માટે આપણે એને મોનો બેઝિક એસિડ તરીકે ઓળખાવીશું અને તે પ્રોટોન દાતા જ નથી એટલે કે પ્રોટોન ગુમાવીને એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવતો નથી પણ ઇલેક્ટ્રોન નિગ્મનો સ્વીકાર કરે છે માટે તે નિર્બળ એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવે છે લુઈસ એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવે છે એમ પણ આપણે કહી શકીએ છીએ બીજી અગત્યની બાબત ધ્યાનમાં લઈએ તો બોરિક એસિડને જો ત્રણસો સિત્તેર કેલ તાપમાને ગરમ કરવામાં આવે છે તો એમાંથી પાણીનો એક અણુ એટલે બે એચ અને એક ઓ પાણીનો એક અણુ દૂર થઈ અને એચ બી ઓ ટુ અણુસૂત્ર ધરાવતો મેટાબોરિક એસિડ આપણને પ્રાપ્ત થશે અગાઉ આપણે સોડિયમ મેટાબોરિટ જે જોઈ ગયા હતા એ આ મેટાબોરિક એસિડનો ક્ષાર છે હવે જો આ મેટાબોરિક એસિડને ચારસો દસ કિલો તાપમાને ગરમ કરવામાં આવે એટલે પ્રક્રિયા સંતુલિત ત્યાંથી સરળતાથી લખી શકાય એટલા માટે આપણે અહીંયા આગળ ચાર મોલ લીધેલા છે તો આ ચાર મોલ એચ બી એટલે કે મેટાબોરિક એસિડમાંથી પાઈનો અણુ દૂર થઈ આપણને ટેટ્રાબોરિક એસિડ કે જેનું સૂત્ર એચ બી ફોર સેવન પ્રાપ્ત થશે અને આ પદાર્થને આગળ વધુ લાલચોળ ગરમ કરવામાં આવે છે તો પરિણામે એમાંથી પાઈનો અણુ દૂર થઈ અને બોરિક એનહાઇડ્રાઇડ પ્રાપ્ત થાય એટલે વધુ ગરમ કરવામાં આવે છે પરિણામે ટેટ્રાબોરિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય છે તેથી એને બોરિક એનહાઇડ્રાઇટ નામ આપવામાં આવ્યું છે આ રીતે બનતો જે પદાર્થ છે એ પદાર્થ પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ હવે આપણે જોઈએ છીએ ત્રીજું સંયોજન ડાયબોરેન મિત્રો ડાયબોરેન સંયોજનની અંદર આપણને બોરોન પરમાણુના કુલ ચાર બંધ જોવા મળે છે મિત્રો વાસ્તવમાં આપણે જોવા જઈએ તો બોરોન પરમાણુ એસપી થ્રી સંકરણ પ્રાપ્ત કરે છે આ એસપી થ્રી સંકરણમાં બોરોનની બે એસપી ત્રિશંકર કક્ષકો કે જેઓ એક જ સમતલમાં એકબીજા સાથે નિશ્ચિત ખૂણાએ ગોઠવાઈ જશે અને સમતલની ઉપરના ભાગમાં એક અને સમતલની નીચેના ભાગમાં બીજી એમ બે એસપી ત્રિશંકર કક્ષકો ગોઠવાશે મિત્રો બોરોનની આ ત્રણ એસપી ત્રિશંકર કક્ષકોમાં એક એક અયુક્મિત ઇલેક્ટ્રોન રહેલો હોય છે જ્યારે બોરોનની ચોથી એસપી ત્રિશંકર કક્ષક કે જે ખાલી છે એને આપણે તૃટક રેખા વડે અહીં દર્શાવેલી છે આ બોરોનની આ ખાલી એસપી ત્રિશંકર કક્ષક અને બીજા બોરોનની ખાલી એસપી ત્રિશંકર કક્ષક અનુક્રમે એક સમતલની નીચેના ભાગમાં અને બીજી સમતલની ઉપરના ભાગમાં રહેલી છે બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો ડાયબોરેનના બંધારણમાં બોરોન અને હાઇડ્રોજન વચ્ચે જે સસંયોજક બંધ રચાય છે એ કુલ એક બે ત્રણ અને ચાર ચાર બી એચ બંધની અંદર બે પરમાણુના કેન્દ્ર હોય છે બોરોન અને હાઇડ્રોજનનું કેન્દ્ર બોરોન અને હાઇડ્રોજનનું કેન્દ્ર બે કેન્દ્ર અને બંધમાં આવેલા બે ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન પહેર આવેલી હોય છે આવા એક બે ત્રણ અને ચાર બંધ એક જ સમતલમાં આવેલા હોય છે જ્યારે બોરોન પરમાણુની એક એક ઇલેક્ટ્રોન ધરાવતી એસપિત્રી શંકર કક્ષકો અનુક્રમે સમતલની ઉપર અને સમતલની નીચેના ભાગમાં ગોઠવાયેલી હોય છે કે જે અન્ય બે હાઇડ્રોજન પરમાણુઓની વનેશ કક્ષક સાથે સંમિશ્રણ કરે છે ત્યારે આ બંને બોરોન પરમાણુઓની ખાલી એસપિત્રી શંકર કક્ષક પણ આ હાઇડ્રોજન સાથે એટલે કે હાઇડ્રોજનની કક્ષક સાથે સંમિશ્રણમાં ભાગ લે છે પરિણામે બી એચ બી જે બંધ બન્યો એ બંધ આપણને આવો કેળા પ્રકારના આકારનો જોવા મળશે જેને બનાના બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે આ જ રીતે સમતલ નીચેના ભાગમાં આવો બનાના બોન્ડ ઉત્પન્ન થશે તો મિત્રો આ જે બંધ બન્યો છે એ બંધની અંદર ત્રણ પરમાણુના કેન્દ્ર છે અને ઇલેક્ટ્રોન બંધમાં આપણે જોઈએ તો કુલ બે જ છે એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને એક બોરોન પરમાણુનો ઇલેક્ટ્રોન એ જ રીતે નીચેના ભાગમાં જે બીજો બનાના બંધ બને છે એમાં પણ કુલ ત્રણ પરમાણુ કેન્દ્ર છે અને બે ઇલેક્ટ્રોન આવેલા છે તો મિત્રો અહીં બોરોન પરમાણુને પોતાની સહજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થતી નથી માટે તે આવા ડાયબોરેન પ્રકારના બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એટલે કે બી સ્વરૂપે તે મુક્ત આણવીય સ્વરૂપે જોવા મળતો નથી પણ તે ડાયમર પ્રકારના બંધારણ સ્વરૂપે જોવા મળે છે તો આ બાબત બંધારણને અનુલક્ષીને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે એટલે કે બોરોન સાથે જોડાયેલા ચાર જ પરમાણુઓ અને બે બોરોન પરમાણુઓ એક જ સમતલમાં છે સમતલની ઉપરના ભાગમાં એક હાઇડ્રોજન સમતલ નીચેના ભાગમાં બીજો હાઇડ્રોજન આવા બનાના બોન્ડ મારફતે બે બોરોન સાથે જોડાયેલો હોય છે હવે આપણે જોઈએ છે ડાયબોરેનની બનાવટ વિશે ડાયબોરેનને બોરોનના સંયોજન ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે ડાય ઇથાઇલ ઇતર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરી અને બનાવી શકાય છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડાયબોરેન નીપજ આપણને પ્રાપ્ત થશે એની સાથે સાથે લિથિયમ ફ્લોરાઇડ અને એલ્યુમિનિયમ ફ્લોરાઇડ નિપજ પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત અન્ય એક રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈએ તો પ્રયોગશાળામાં સોડિયમ બોરોહાઇડ્રાઇડની આર્ડીન સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આર્ડીનનું રિડક્શનથી સોડિયમ આર્ડાઇડ બને છે અને હાઇડ્રાઇડ આયનનું અહીંયા આગળ રૂપાંતર બી ટુ એચ સિક્સમાં થાય છે સાથે સાથે એચ માઇનસ આયનનું ઓક્સિડેશન થઈ અને એચ ટુ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ પ્રયોગશાળામાં ડાયબોરેનની બનાવટી પ્રક્રિયા તરીકે ઓળખાય છે ઔદ્યોગિક રીતે જો ડાયબોરેન બનાવવો હોય તો બોરોન ટ્રાય ફ્લોરાઈડને આગળ આપણે જોઈ ગયા એ જ રીતે પણ ઔદ્યોગિક બનાવટ છે ચારસો પચાસ કેલો તાપમાને સોડિયમ હાઈડ્રેડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી ડાયબોરેન નિપત તરીકે આપણને પ્રાપ્ત થશે અને સાથે સાથે સોડિયમ ફ્લોરાઈડ આપણને અન્ય નિપત તરીકે પ્રાપ્ત થાય છે હવે આપણે જોઈએ ડાયબોરેનના ગુણધર્મો વિશે ડાયબોરેન અતિ ઝેરી રંગવિહીન વાયુરૂપ પદાર્થ છે અગાઉ આપણે બોરેક્સ અને બોરિક એસિડ જોઈ ગયા કે જેઓ સફેદ રંગના સ્ફટિકમય ઘન પદાર્થ હતા પણ આ રંગવિહીન વાયુ સ્વરૂપે હોય છે તેનું ઉત્કલન બિંદુ પ્રમાણમાં ખૂબ નીચું એકસો એંસી કેલ્વીન છે મિત્રો અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે હવાના સંપર્કમાં આવતા તે સ્વયંભૂ સળગી ઉઠે છે અને મોટા જથ્થામાં ઉર્જા પેદા કરે છે જેને અહીં પ્રક્રિયા દ્વારા દર્શાવવામાં આવેલ છે મોલ બી ટુ એચ સિક્સ એનું દહન થાય છે અને પરિણામે બોરિક એનહાઇડ્રેઇટ બનશે અને એચો ઉત્પન્ન થાય આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર માઇનસ વન નાઇન્ટ વન નાઇન સેવન સિક્સ કિલો છે એટલે કે એક મોલ ડાયબોરેનનું દહન થતાં ઓગણીસો ને છોતેર કિલો જેટલી ઉષ્મા મુક્ત થાય છે માટે ડાયબોરેનનો ઉપયોગ ઘણી વખત ઉર્જાના સ્ત્રોત મેળવવા માટે એટલે કે તેનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત અન્ય બાબત આપણે ધ્યાનમાં લઈએ તો ડાયબોરેનની જેમ ઉચ્ચ બોરેન સંયોજનો પણ હવામાં સ્વયંભૂ પ્રક્રિયા સાથે સળગી ઉઠે છે અહીં અન્ય પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ તો ડાયબોરેનને પાણીની અંદર મિશ્ર કરવામાં આવે તો બોરિક એસિડ ઉત્પન્ન થશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આવી અગાઉ આપણે પ્રક્રિયા જોઈ ગયા છીએ આ વાસ્તવમાં ડાયબોરેનની જલવિભાજનની જ પ્રક્રિયા તરીકે ઓળખાશે આપણે બોરિક એસિડની બનાવટમાં આપણે એનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ બીજી અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ તો વાસ્તવમાં આગળ કીધી મુજબ બી ટુ એચ સિક્સ ડાયમંડ પ્રકારનો બોરોનોહાઈડ્રેટ છે એટલે કે બી એચ થ્રીના બે અણુ જોડાય એટલે બી એચ સિક્સ બને તો જ્યારે ડાયબોરેનને લુઈસ એસિડ પ્રબળ લુઈસ સોરી પ્રબળ લુઈસ બેઝ તરીકે વર્તા પદાર્થ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેમ કે ટ્રાય મિથાઈલ એમાઈન સાથે પ્રક્રિયા કરાવીએ તો આ પદાર્થ લુઈસ બેઝ તરીકે વર્તો હોવાથી ઇલેક્ટ્રોનિક બનું દાન કરશે તો આ પરિસ્થિતિમાં ડાયબોરેનમાં રહેલ પ્રથમ બોરોન હાઇડ્રોજન જે બંધ છે એ બંધ તૂટી જાય છે પરિણામે બીએસ થ્રીના અણુ મુક્ત થશે અને આ બીએસ થ્રી એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોવાથી ટ્રાય મિથાઈલ એમાઇન પાસેથી ઇલેક્ટ્રોનિકમાં મેળવી અને આવો એક બંધ ધરાવતો સંયોજન બનાવશે તો મિત્રો અહીં બી ટુ સિક્સમાંથી પ્રથમ બી એચ અણુઓ છૂટા પડશે બે એક બીએચસીનો અણુ એક અણુ પાસેથી ઇલેક્ટ્રોનિકમાંનો સ્વીકાર કરી એક સંયોજન બનાવે આ રીતે બે અણુઓ ભેગા થઈ અને ટુ બી થ્રી ટુ એન એમ ઇથ રાઇસ સંયોજન બનાવશે આવી અન્ય પ્રક્રિયામાં જોઈએ તો બી સિક્સ એટલે કે ડાયબોરેન આવા લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરી ઇલેક્ટ્રોનિકમાં સ્વીકારી અને ટુ મોલ બી એસ થ્રી સીઓ સંકીર્ણ બનાવે છે હવે જ્યારે ડાયબોરેનને એમોનિયા સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ફરી અહીં આગળ કીધું મુજબ એમોનિયામાં રહેલા નાઇટ્રોજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે એનું એ દાન કરશે એટલે એક બી એચ અણુ એક બી એચ અણુ એમોનિયાના બે અણુઓ મેળવી અને બી એચ ટુ એનએચસી પ્લસ બનાવશે અને બીજો બી એચ અણુ એક વધારો હાઇડ્રોજન લઈ અને બી એચ ફોર માઇનસ સંકીર્ણાયનમાં રૂપાંતરિત થાય છે આ રીતે આ ધન અને ઋણ બંને સંકીર્ણાયનો જે ઉત્પન્ન થયા આ મિશ્રણને આગળ વધુ ગરમ કરવામાં આવે છે તેમાંથી બી થ્રી એન એચ સિક્સ અણુસૂત્ર ધરાવતો બોરેઝિન પ્રાપ્ત થાય છે અને જોડે જોડે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે મિત્રો આ જે સંયોજન છે બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખાય છે એનું બંધારણ બેન્ઝિન જેવું છે જે અહીં ટેલિટોપ ઉપર દર્શાવવામાં આવેલ છે બોરેઝિનનું બંધારણ કે જેમાં બોરોન અને નાઇટ્રોજન પરમાણુઓ ષટકોણીય રચનામાં એકાંતરે ગોઠવાયેલા છે પ્રત્યેક બોરોન અને નાઇટ્રોજન પરમાણુ સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો છે નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં બોરોન સાથે પાયબંધ બનાવવામાં વપરાય છે પરિણામે નાઇટ્રોજન ધનવિજભારિત બોરોન ઋણવિજભારિત બને છે આ રીતે બોરોઝિનનું બંધારણ બેન્જિન જેવું જોવા મળે છે માટે એને અકાર્બનિક બેન્જીન તરીકે પણ ઓળખવામાં આવે છે અન્ય ગુણધર્મોની અંદર આપણે જોઈએ તો બોરેન હાઇડ્રાઇડોબોરેટ સંયોજનો એટલે કે બોરોહાઈડ્રેડ સંયોજનો પણ બનાવે છે આવી એક પ્રક્રિયામાં એ જોઈ શકાય છે કે સોડિયમ હાઇડ્રાઇડ સાથે બી ટુ એચ સિક્સની ડાયથાઇલ ઇથર દ્રાવકમાં પ્રક્રિયા કરવામાં આવે તેમાંથી સોડિયમ હાઇડ્રાઇડ એટલે કે એને બી એચ ફોર સંયોજન પ્રાપ્ત થશે કે જેમાં બી એચ ફોર માઇનસ એ સંકીર્ણ ઋણાયન સ્વરૂપે છે આ પદાર્થનું આયુપીસી પ્રમાણે નામ આપવું હોય તો સોડિયમ ટેટ્રાહાઇડ્રાઇડો બોરેટ તરીકે પણ એને ઓળખાવી શકાય કે જેમાં બોરોની ઓક્સિજન અવસ્થા થ્રી છે તો આવી રીતે લિથિયમ હાઈડ્રેટ લઈને પણ આપણે એલઆઈ બી એચ ફોર સંયોજન બનાવી શકીએ છીએ એટલે કે ડાયબોરીન જે છે એ આવો બોરોહાઈડ્રેટ સંયોજન બનાવવાની વૃત્તિ ધરાવે છે અને આવા સંયોજનો ખાસ કરીને કાર્બનિક સંયોજનોની બનાવટમાં રિડક્શન કરતાં તરીકે ઉપયોગી હોય છે તેનો તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની રાસાયણિક પ્રક્રિયાઓમાં અભ્યાસ કરશો જ તો અહીં જે આપણે સામાન્ય ગુણધર્મો ડાયબોરેનના આપણે જોઈ ગયા છે રાસાયણિક ગુણધર્મો એ ગુણધર્મો દર્શાવતી પ્રક્રિયાઓ અથવા તો પ્રક્રિયા પૂર્ણ કરો સ્વરૂપમાં ડાયબોરેનની નીચેના પદાર્થો સાથેની પ્રક્રિયા તેની પછી કંઈ મળે છે આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાય હવે આપણે જોઈએ છીએ સમૂહ તેરના તત્વોના ભૌતિક ગુણધર્મો સમૂહ તેરના તત્વોમાં આવેલ પ્રથમ તત્વ બોરોન એ અતિ સખત કાળા રંગનો ઘન અનેક અપરૂપો ધરાવતો પદાર્થ છે સાથે સાથે તે અતિ પ્રબળ સ્ફટિકમય લેટાઇસ રચનાને કારણે અસામાન્ય ઊંચું ગલનબિંદુ ધરાવે છે જ્યારે અન્ય તત્વો નીચા ગલનબિંદુ અને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવતા નરમ ધાતુ તત્વો છે ખાસ નોંધવા જેવી બાબત એ છે ગેલિયમ અસામાન્ય નીચું ગલનબિંદુ ધરાવે છે કે જે ત્રણસો ત્રણ કેલ્વિન છે તેથી તે ઉનાળા દરમિયાન પ્રવાહી વ્યવસ્થામાં અસ્તિત્વ ધરાવતું જોવા મળે આ ઉપરાંત ઘનતાની વાત કરીએ તો કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે પરમાણુ ક્રમાંક જેમ વધે છે તેમ ઘનતામાં વધારો થાય એ અંતર્ગત બોરોનથી કેલિયમ તરફ જઈએ એમ ઘનતા વધશે એમ આપણે સરળતાથી કહી શકીએ મિત્રો અગાઉ જે આપણે બાબત જોઈ ગયા છીએ એના ઉપરથી આપણે બોરોનની અનિયમિત વર્તણૂક એટલે કે આ એકમની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે દરેક સમૂહનું પ્રથમ તત્વ તેના સમૂહના અન્ય તત્વોથી કેટલીક બાબતોમાં જુદું તરી આવે છે તો આવી અસામાન્ય વર્તણૂક અનિયમિત વર્તણૂક માટે એ તત્વોના પરમાણુનું નાનું કદ જવાબદાર હોય છે એવું આપણે આગળ જોઈ ગયા તો મિત્રો અહીં બોરોન પરમાણુની અનિયમિત વર્તણૂક માટે બોરોન પરમાણુનું નાનું કદ જવાબદાર છે અન્ય એના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો બોરોન પરમાણુ હમણાં જોઈ ગયા મુજબ ખૂબ જ સખત છે અને એનું ગલનબિંદુ પ્રમાણમાં ખૂબ ઊંચું છે સાથે સાથે બોરોનની આનીકળે એન્થલ એન્થાલ્પી પણ પ્રમાણમાં ખૂબ વધારે છે બોરોન ખાસ કરીને અધાતુ તરીકેનો ગુણધર્મ ધરાવે છે ત્યારે અન્ય તત્વોમાં ધાતુપણાનો ગુણધર્મ રહેલો છે આ ઉપરાંત આપણે આગળ જોઈ ગયા છીએ તે મુજબ આ સમૂહના તત્વોના ટ્રાહેલાઇટ સંયોજનો બધા જ સસંયોજક સંયોજનો છે બોરોન બધા જ સંયોજનોમાં પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા સસંયોજક સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે પણ અન્ય તત્વોના કેટલાક સંયોજનોની અંદર એલ્યુમિનિયમ ખાસ કરીને આયન સ્વરૂપે જોવા મળે છે દાખલ તરીકે બી એફ થ્રીમાં બોરોન પ્લસ થ્રી સસંયોજકતા પ્રાપ્ત કરે છે જ્યારે એ એલ થ્રીમાં એલ્યુમિનિયમ પ્લસ થ્રી આયન સ્વરૂપે આપણને જોવા મળે છે બીજો પોઈન્ટ જોઈએ તો આ સમૂહના તત્વોના ટ્રાયલાઇટ સંયોજનો સસંયોજક હોવાથી સરળતાથી જળવિભાજન પામે છે જેમ કે બોરોનનો ટ્રાયલાઇટ જળ વિભાજન પામી અને ચતુસ્ફલકીય બી ફોર માઇનસ સંકીર્ણ બનાવે છે તો અહીં પ્રશ્ન એ થાય કે બોરોનનો ટ્રાયલાઇડ શા માટે ચતુષ્ફલકીય સંકીર્ણ બનાવે છે તો આપણે એમ કહી શકીએ છીએ કે બોરોનને પોતાની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોનો અભાવ છે માટે તે માત્ર ચતુષ્પલકીય સંકીર્ણ બનાવે છે એટલે અગાઉ આપણે વાત કરીએ છીએ મુજબ પ્રશ્ન આ રીતે આમાંથી પૂછાય કે બોરોનના ટ્રાહેલેટ સંયોજન દાખલ તરીકે બી સીએલ થ્રી આપવામાં આવેલો છે તો બી સીએલ થ્રીના જલ વિભાજન દરમિયાન બોરોનનું જે સંયોજન પ્રાપ્ત થાય છે એમાં બોરોનનું સંકરણ બદલાય છે કે નથી બદલાતું અથવા તો પ્રશ્ન એમ પૂછે કે બોરોનના ટ્રાહેલાઇડ સંયોજનની જલ વિભાજનની પ્રક્રિયા દરમિયાન તેનો આકારમાં શું રૂપાંતર થતું જોવા મળે છે તો આપણે કહી શકીએ છીએ કે બોરોનનો ટ્રાહેલાઇડ સંયોજન એ સમતલીય આકાર ધરાવે છે કારણ કે બોરોનનું સંકરણ એસપી ટુ હોય છે પણ જલ વિભાજન પામી અને જે ટેટ્રા હાઇડ્રોક્સો સંકીર્ણ બનાવે છે એમાં બોરોન પરમાણુનું સંકરણ એસપી થ્રી હોય છે કારણ કે તેનો આકાર ચતુષ્પલકીય છે જ્યારે અન્ય તત્વોના ટ્રાયલાઇટ સંયોજનો જલ વિભાજનથી એમ એચ ટુ સિક્સ પ્લસ થ્રી સામાન્ય અણુસૂત્ર ધરાવતા અષ્ટલકીય સંકીર્ણ આયનો બનાવે છે તો અહીં ખાસ કરીને આપણે જોઈએ તો એલ્યુમિનિયમ આવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે ગેલિયમ ઇનિયમમાં પણ આવા અષ્ટબલકીય સંકીર્ણો બનાવવાની વૃત્તિ રહેલી છે એના પાછળનું કારણ એટલું જ છે કે આ તત્વોને પોતાની સંયોજકતા કક્ષામાં ખાલી ડી કક્ષકો પ્રાપ્ય છે માટે તેઓ અષ્ટબલકીય સંકીર્ણ બનાવશે કે જેમાં આ તત્વોના સંકરણ એસપી થ્રી ડી ટુ જોવા મળે છે અન્ય બાબતમાં આપણે જોઈએ તો બીએફ થ્રી જેવા બોરોન ટ્રાહેલાઇડ સંયોજનો ઇલેક્ટ્રોનની ઉણપને કારણે લુઈસ એસિડ તરીકે વર્તે છે એલ્યુમિનિયમનો ટ્રાહેલાઇડ સંયોજન પણ લુઇસ એસિડ તરીકે વર્તે છે પરંતુ અહીં આપણે જોઈએ તો બી એક્સ થ્રી એટલે કે બોરોનના ટ્રાહેલાઇડ મોનોમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે જ્યારે એલ્યુમિનિયમનો ટ્રાહેલાઇડ એમેક્સી સ્વરૂપે દર્શાવીએ તો તે શેત્રુપ ડાયમંડ પ્રકારનું બંધારણ બનાવે છે ઔષા માટે થયું તેના પાછળનું રીઝન એટલું જ છે કે બોરોન પરમાણુ કદ નાનું હોવાથી તે મોટા કદ ધરાવતા હેલોજન પરમાણુઓ સાથે ચોથો બંધ બનાવી શકતા નથી એટલે કે બી એક્સ થ્રીનો એક જ અણુ અસ્તિત્વ ધરાવતો હોય છે આ બે બી એક્સ સીના અણુઓ હેલોજન મારફતે જેમ એ એલ સી એલ થ્રીમાં જોડાયેલા હોય છે એવી રીતે જોડાઈ શકતા નથી એટલે બોરન પરમાણુ કદ નાનું છે એટલા માટે તો આના પર આધારિત એપ્લિકેશન પર તમને પૂછી શકાય છે તો મિત્રો અહીં આવા કેટલાક પ્રશ્નો મૂકવામાં આવેલા છે જે અંતર્ગત પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો એલ્યુમિનિયમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય માઇનસ છે જ્યારે થેલિયમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ છે તેના પરથી આપણે નક્કી કરવાનું છે કે એલ્યુમિનિયમ અને થેલિયમના કયો પ્લસ થ્રી આયન બનવાનું વલણ વધારે ધરાવશે તો અહીં એ એલ પ્લસ થ્રીમાંથી એલ્યુમિનિયમ બનવાની વૃત્તિ ખૂબ ઓછી છે કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ માઇનસમાં છે એટલે એલ્યુમિનિયમ પ્લસ થ્રી આયન બનવાનું વલણ વધારે ધરાવે છે જ્યારે થેલિયમ માટે પ્લસ થ્રી આયન બનવાનું વલણ ઓછું છે જેના પરથી કહી શકાય કે એલ્યુમિનિયમ પ્રબળ વિદ્યુત ધર્મય ગુણધર્મ ધરાવે છે અન્ય આવા એક ક્વેશ્ચનની અંદર જોઈએ તો થેલીયમના ટ્રાયક્લોરાઇડની સરખામણીમાં બોરોનનો ટ્રાયક્લોરાઈડ વધુ સ્થાયી છે શા માટે તો અગાઉ જોઈ ગયા છે એ મુજબ બોરોન પોતાની સોજકતા કક્ષામાં આવેલા એસ અને પીના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ટ્રાયલાઇડ સ સંયોજક સંયોજન બનાવે જ્યારે થેલીયમને પોતાની સંયોજકતા કક્ષામાં રહેલા એસ કક્ષકના બે જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન ઉપર અને એફ કક્ષકોની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે કેન્દ્રનું આકર્ષણ બળ વધારે લાગે છે માટે થેલિયમમાં આ એસ કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મિત રહેવાનું પસંદ કરે છે એટલે કે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે થેલિયમ નું પ્લસ થ્રી કરતાં પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી હોવાથી ટી થ્રી એ ઓછું સ્થાયી જોવા મળે છે અન્ય પ્રશ્નની વાત કરીએ તો બોરનથી તેલિયમ જતાં ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતા હમણાં જ વાત કરીએ મુજબ સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ એમ તેલિયમની પ્લસ વન ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધે છે નિષ્ક્રિય યુગમાં સને કારણે બી એક્સિસ આ માટે લુઈસ એસિડ તરીકે વર્તે છે તો કહી શકાય કે બોરોન પરમાઉને ત્રણ હાઇલોજન સાથે સંયોજક બંધ બનાવતો હોવા છતાં પણ પોતાની સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ થયેલી નથી એટલે તે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રભાવૃત્તિ ધરાવે છે માટે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે અગાઉ કીધું એ મુજબ એસ થ્રી થ્રી પ્રોટોની એસિડ નથી શા માટે એનો આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો અહીં એક સરસ મજાનો પ્રશ્ન છે બી એફ થ્રીમાં બોરોન અને ફ્લોરિન વચ્ચે બંધ છે અને બી એફ ફોર માઇનસમાં પણ બોરોન અને ફ્લોરિન વચ્ચે બંધ છે તો આ બંધ દંભાઈ શા માટે અલગ અલગ છે તેના પાછળનું રીઝન એટલું જ થશે કે બી એફ થ્રીમાં બોરોન પરમાણુ અને ફ્લોરિન પરમાણુ વચ્ચે જે સ બંધ બને છે આ ઉપરાંત બોરનની જે એક કક્ષક ખાલી છે એ કક્ષક ફ્લોરિનની ટૂંપિક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પાસે ઇલેક્ટ્રોનનો યુગમનો સ્વીકાર કરી અને બીજો બંધ બનાવે છે એટલે કંઈક અંશે દ્વિબંધનું લક્ષણ રહેલું હોવાથી બી એફ થ્રીમાં બંધ લંબાઈ ટૂંકી છે બી એફ ફોર માઇનસમાં બંધ લંબાઈ પ્રમાણમાં વધુ જોવા મળે છે તો મિત્રો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આ ટોપિક ઉપર આધારિત એટલે કે સમૂહ તેરના તત્વોના જે રાસાયણિક ક્રિયાશીલતાના વર્ણો છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ છીએ તો મિત્રો આવા પ્રકારના મુદ્દાઓનો ઉલ્લેખ આ જે બંને ભાગની અંદર કરવામાં આવેલો છે એને તમે બરાબર ધ્યાનથી લેજો અને પુસ્તકમાં આપેલી જે બાબત છે એને બરાબર સમજીને જો તૈયાર કરવામાં આવશે તો આગળ કોઈપણ પ્રકારની જાહેર પરીક્ષામાં પણ તમે સરળતાથી એ પ્રશ્નોના જવાબ આપી શકશો એ સાથે નમસ્કાર